લીલીયામાં શ્રી ભીડભંજન મહાદેવના મંદિરે 84 રાખવામાં આવેલા મંદિરમાં આશરે 500 વર્ષ પુરાતન મંદિર આવેલ છે, તેને હાલ શ્રાવણ માસમાં ભાવિક ભક્તો એ દ્રશ્યનો લાભ લીધો હતો. અમરેલી જિલ્લાના લીલીયામાં શ્રી ભીડભંજન મહાદેવના મંદિરે 84 રાખવામાં આવેલ આ મંદિર આશરે 500 વર્ષ પુરાતન મંદિર કહેવાય છે. આ મંદિરની સ્થાપના મહંત મુનિ બાપુએ કરી હતી. તે સમયે ભાવનગરના મહારાજ તખ્તસિંહજી હતા. કહેવાય છે કે આ મંદિરની સામે કૂવો પણ છે, જ્યાં નાગદેવનો વાસ છે. ઘણા ભાવિક ભક્તોને થયેલા નાગદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ત્યારે શ્રાવણ માસમાં આ મંદિરે દીપમાળા તેમજ શ્રાવણના સોમવારે મેળાનું પણ આયોજન થાય છે. ત્યારે આ મેળાની સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો છે. મનસુખભાઈ ચાવડા દ્વારા 84 કરવામાં આવી હતી. આ મંદિરના હાલના મહંત ગણવત બાપુ દ્વારા ભીડભંજન દાદાની આરતી પૂજા કરવામાં આવે છે. અને એ પાણી પીવાથી ઘણા તંદુરસ્ત માણસો રહેતા એવું કેવળ થયું કે જૂના ઘટગેલી છે. તેમજ ત્યારબાદ ઘણા વર્ષો પહેલાં તેમજ અત્યારે હાલમાં હજી અમારે અહીંયા મંદિરની અંદર ઘણી વાર નાથ દાદા દર્શન દે છે, ભક્તજનો આવે છે. એ પણ અમને કહે છે કે બાપુ આજે અમને અહીંયા દર્શન થયા છે. તેમજ લોકો અહીંયા દર્શન અવારનવાર આવે, સોમ મળે, અમારા અહીંયા માહોલ મેળા જેવો બને છે. વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ એકત્રિત થઈ દામનગરના મોક્ષ મંદિરમાં રામ નામની આલોક જગાવી પરમધામ સ્મશાનમાં ધૂની કીર્તન કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના દામનગર શહેરના સ્મશાનમાં સત્સંગ યોજા શ્રાવણ માસને સોમવાર પ્રભુ ભજન માટે કઈ સ્થળ સંજોગ થોડા જોવાય તેવ સકીર્તન માટે દામનગરનું પરમધામ સંકુલ પસંદ કરાવીને શહેરભરના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ એકત્રિત થઈ દામનગરના મોક્ષ મંદિરમાં રામ નામની આહલક જગાવીને પરમધામ સ્મશાનમાં ધૂન કીર્તન કરતી બહેનો બપોરના 3:30 થી સાંજના 6:30 કલાક સુધી ધૂન કીર્તન કર્યા હતા. શ્રાવણ માસના ત્રીજા સોમવારના રોજ દરેક મૃતાત્માના કલ્યાણ માટે દામનગરના પરમધામ સંકુલમાં મહિલા સત્સંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી જોવા મળી હતી. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.